inspired by Zero Aperture Production PVT Limited. ZAPPL is a video network dedicated to the untold, overlooked, to tell their stories. My name is Mohammed Afzal Amin Bhai. ગામ પીપળિયારા તાલુકો વાંકાનેર. મેં 2017થી હળદરની ખેતી કરેલ છે. 2017માં મારે 2 વીઘાનું હળદરની ખેતી કરી હતી. 400 મણ થઈ હતી. 400 મણ થઈ પછી 100 મણનો પાકો માલ કર્યો હતો અને 100 મણ બિયારણમાં વેચી હતી. અને 2018માં મેં 200 મણ હળદરનું વાવતર કરેલ હતું. એ મારે થઈ હતી 1200 મણ. 1200 મણ હળદર થઈ પછી બિયારણમાં વેચી મેં અને પછી વાવી છે મેં. અને એનું કુલ 200-250 મણનું ઉત્પાદન મળે છે 1 વીઘામાંથી. અને ઊન તો મેં 2 એકરની વાવેલી છે હળદર. મારા અંદાજે 600-700 મણ હળદર થશે. ઊનનો પાકો માલ કરું છું અને બિયારણમાં બીજી વેચી દઉં. લીલી હળદર માર્કેટિંગ યાર્ડમાં 35-40 રૂપિયાની કિલો વેચાય છે. અને હળદરમાં કોઈ જાતનું રોગ આવતો નથી. અને બીજો એક મેઇન ફાયદો એ છે કે હળદરમાં રોજ કે ભૂનનો કોઈ ત્રાસ હોય તો એ ખાતો નથી અને કોઈ છૂપો એવો કાંઈ ખર્ચો નથી. હળદર ઉગી જાય એટલે આપણી હળદર થઈ ગઈ છે એવું જ માનવાનું છે. કોઈ ખાતર નહીં, કોઈ દવા નહીં, કોઈ વસ્તુ નહીં. અને ગાય આધારિત ખેતી કરું છું અને ડીકમ્પોઝર અને ટોટલી બેક્ટેરિયા કે બધી વસ્તુ જરાવું છું. એમાં અંતરપાક તરીકે તુવેર છે અથવા કાળી જીરી ઉવાવું છું. અને ટોટલ વસ્તુ તલી, ગઈસાલ તલી હતી મારે, એનો પણ ભાવ હળદરનો ખર્ચો આપણો બિયારણનો ઉપાડી લઈએ છીએ. અંતરભાગ તરીકે ગમે તે વસ્તુ વાવેલી હોય ને તો એ આપણો બિયારણનો ખર્ચો ઉપડી જાય છે એમાંથી. અને બીજી ડિટેલમાં એક એ છે કે 54ની જારીએ હળદરનું વાવતર થાય છે અને 30 ઇંચનો પારો પોડો થાય છે, 1 ફૂટ પારો ઊંચો થાય છે અને એમાં વચ્ચે 2 સા થાય છે. અને ટપક હોય તો નળી પાથરી દેવાની અને ટપક ન હોય તો રેર પાઈ શકીએ છીએ. મારા નંબર વિડીયોની નીચે આપેલા છે. કોઈ પણ ભાઈઓને સંપર્ક કરવો હોય તો પણ હું પૂરેપૂરી હળદરની માહિતી આપીશ. મારી સ્ટોરીને વધુમાં વધુ ફોરવર્ડ કરો. કોઈ વ્યક્તિ ખેડૂતને ઉત્સાહ હોય એવો તો લોકો હળદર વાવી શકે અને હળદરમાં સારો એવો નફો છે. એના વિશે માહિતી પણ હું તમને ગમે ત્યારે તમે મને કોલ કરીને માહિતી હું તમને આપીશ. થેન્ક યુ.